हेलो फ्रेंड, डॉक्टर हर्षद रावल ने टूंको परिचय। डॉक्टर हर्षद रावल MD होमिओपैथ डॉक्टर छे। तेओ अमदावाद में छेल्ला 34 वर्षथी होमिओपैथिक निष्णात तबीब छे। तेओ राज्यपालना मातहत तबीब छेल्ला 20 वर्षथी सेवाओ आपे छे, जेमने होमिओपैथिक विषय पर 2500 वधारे आर्टिकल गुजरात समाचार, संदेश तथा टाइम्स ऑफ इंडिया में आवेल छे। તેઓ છેલ્લા 23 વર્ષથી ગુજરાત સમાચારમાં કોરોના કોલમના લેખક તરીકે ખ્યાતનામ છે। ડૉક્ટર હર્ષદ રાવલની અનેક બુકો લખી છે, જેમાં બોરિક મેટેરિયા મેડિકા, એલેન્સ્કી નોટ, ઓર્ગેનોન ઓફ મેડિસિન તથા અનેક રોગોની હોમિયોપેથિક સારવાર ઉપરાંત કિડની અને કેન્સર વિષય ઉપર પણ તેઓએ બુક લખી છે। તેઓ અમદાવાદમાં 16 નંબર પહેલો માળ વ્હાઇટ હાઉસ પંચવટી એલિસ બ્રિજ અમદાવાદ ખાતે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે છે। તેમની વેબસાઇટ છે www.homeopathyonline.in। હેલો ફ્રેન્ડ્સ, આજના લેખમાં આપણે જાણીશું સારણગાંઠનો શસ્ત્રક્રિયા વગર ઇલાજ શક્ય છે। પ્રસ્તુત છે ડૉક્ટર હર્ષદ રાવલનો લેખ। શરીરમાં થતી ગાંઠનો ઇલાજ આપણને મનમાં શસ્ત્રક્રિયા દ્વારા જ નિકાલ થાય છે। એ પ્રકારે આપણે મનોમન વિચારીએ છીએ। હોમિયોપેથિકમાં સારવાર થકી ગાંઠને શસ્ત્રક્રિયા વગર દૂર કરવા માટેની અમુક ઔષધો પ્રમાણભૂત છે। તેનો ઉપચાર યોગ્ય માત્રામાં નિષ્ણાત ડૉક્ટરોના નેજા હેઠળ લેવાથી શરીરમાં થતી સારણગાંઠ સંપૂર્ણપણે નાબૂદ થાય છે। જે વ્યક્તિઓને સારણગાંઠનું ઓપરેશન બાદ થતી રિકરન્ટ સારણગાંઠને હોમિયોપેથિક સારવારથી સંપૂર્ણ દૂર કરી શકાય છે। સારણગાંઠ એટલે પેટની દિવાલની અસ્વાભાવિક છિદ્રીમાંથી નાના આંતરડાના અમુક ભાગને પેટની દિવાલમાંથી બહાર સરકી આપવું। સરકી આવેલો ભાગ પેટ પર ફુગ્ગાને જેવો દેખાય છે। પેટના સ્નાયુઓની નબળાઈને લીધે બાળક, સ્ત્રી કે પુરુષ કોઈને આ પ્રકારની બીમારી થાય છે। સારણગાંઠને મેડિકલ ભાષામાં આંતરગાંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે। બાળકોમાં એમ્બિલિકલ હર્નિયા થાય છે, બાળકોને એ તકલીફ જન્મજાત પણ હોઈ શકે છે। આવા પ્રકારના આંતરડાનો કોઈ ભાગ નાભીની આસપાસના ભાગના ઉપસી આવે છે। બાળક રડતું હોય, ઉગ્રસ ખાતું હોય ત્યારે સારણગાંઠનો ભાગ ફુગ્ગાની જેમ ફૂલી જાય છે। સ્ત્રીઓમાં આ પ્રકારની સારણગાંઠ થવાનું કારણ વધારે મેદનું, કારણ કે અગાઉ ગર્ભાશયના ઓપરેશન બાદ એમ્બિલિકલ હર્નિયા જોવા મળે છે। વધારે સુવાવડના લીધે પણ આ પ્રકારની હર્નિયાની ગાંઠ થતી જોવા મળે છે। પેટ અને સાથળના ડાબી કે જમણી બાજુએ ઉપસી આવતી સારણગાંઠને ઇગ્વાઇનલ હર્નિયા તરીકે ઓળખવામાં આવે છે। આંતરડું જાંદ સાથળના ભાગમાં સરકી આવે છે। ખાસ કરીને સ્ત્રીઓમાં આવા પ્રકારની સારણગાંઠ થાય છે, તેને ફિમોરલ હર્નિયા તરીકે ઓળખવામાં આવે છે। પુરુષોમાં થતી સારણગાંઠ, જેમાં આંતરડું ઇગ્વાઇનલ કેનલના અસ્વાભાવિક છિદ્રમાંથી નીકળીને વૃક્ષ ભકોશમાં સરકી આવે છે, જેને સ્કોટલ હર્નિયા તરીકે ઓળખવામાં આવે છે। અન્નનળી અને હોજરી વચ્ચે થતી આંતરગાંઠને હાઇટસ હર્નિયા તરીકે ઓળખવામાં આવે છે। હર્નિયા થવાના કારણો આ મુજબ છે। પહેલું છે ઉગ્રસની જૂની બીમારી, બીજું કબજિયાત, ત્રીજું સ્થૂળ વજન, ચોથું જન્મજાત, પાંચમું પેશાબની જૂની બીમારી, છઠ્ઠું વધારે પડતું વજન ઉચકવાથી, સાતમું એસિડિટી વગેરે કારણો જવાબદાર છે। નાભીની આસપાસના થતા ગાંઠના ભાગમાં દુખાવો, શારીરિક શ્રમ કે વધારે પડતા ઊભા રહેવાથી તકલીફ વધે, કબજિયાત, ખાંસી, ઊભા રહેવાથી સારણગાંઠ નીચે સરકી આવે, પરંતુ સૂતી વખતે ગાંઠ પેટની અંદરના ભાગમાં જતી રહે છે। હોમિયોપેથિક સારવાર આ રોગની પ્રાથમિકતા જોતા વાયુનો રોગ છે। શરીરમાં 80 જાતના જુદા જુદા વાયુના પ્રકોપો આયુર્વેદિક શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવેલ છે। આંતરગાંઠના ઓપરેશનમાં ગાંઠ ઉપર બતાવ્યા પ્રમાણે ગમે તે જગ્યાએ ઉપસી આવે છે, જે શરીરમાં ઉદ્ભવતો ઉદ્ભવ વાયુની જોર કુદરતી દવાઓથી શમન કરવામાં આવે તો વારંવાર આંતરગાંઠનું સૂર ઉપડતું નથી અને સારણગાંઠ સંપૂર્ણ મટી જાય છે, જેમાં લાઇગોપોડિયમ, પ્લમ્બમ મેટાલિકમ, નક્સોમિકા, ઓરમમેટ, કેલ્કેરા કાર્બ, કોક્યુલસ, લેચેસિસ વગેરે દવાઓ યોગ્ય માત્રામાં લેવાથી આંતરગાંઠને સંપૂર્ણ નિવારી શકાય છે। આ સાથે સાથે દર્દીને કબજિયાત, ઉગ્રસ વાયુ કે વજન નિયંત્રક રાખવાથી આંતરગાંઠના દર્દમાંથી બચી જાય છે। ફ્રેન્ડ્સ, આ લેખ આપને ગમ્યો હોય તો અમને ચેનલ સબસ્ક્રાઈબ કરશો તથા આપણા વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી। આભાર।